साबरकांठा जिल्लाना हिम्मतनगर तालुकाना बरवनपुरा कंपाना दिव्यांग दंपति जगदीशभाई पटेल अने चेतनाबेन पटेल द्वारा दिव्यांगोनी मदद करवानो एक अनोखो सेवा योजना थकी दिव्यांगजनोना जीवनमां उजास पाथरवानुं काम थई रह्युं छे। ધોરણ 10 પાસ 42 વર્ષીય જગદીશભાઈ જણાવે છે કે પોતે દિવ્યાંગ છે પણ બિચારા બાપડા નથી। શારીરિક અક્ષમતા કરતાં માનસિક કમજોરી વ્યક્તિને વધુ પાંગરો બનાવે છે। અમે શારીરિક અશક્ત જરૂર છીએ પરંતુ માનસિક નહીં। હું અને મારી પત્ની પહેલાં બહારથી હોલસેલમાં સાબુ ખરીદતા અને વેચતા, જેમાં અમને ઓછો નફો મળતો, જેથી પોતે કંઈ કરવા માટે વિચાર્યું અને પરિવારની મદદથી ગુરુ શક્તિ ડિટર્જન્ટ દિવ્યાંગ ગૃહ ઉદ્યોગની સ્થાપના કરી। સાબુ બનાવવાનું યુનિટ બનાવી અમે સાબુ સહિત 12 વસ્તુઓનું પ્રોડક્શન કરી વેચાણ કરી રહ્યા છીએ। આ કામમાં 7 જેટલા અન્ય લોકોને રોજગારી મળી રહી છે। વધુમાં તેમણે ઉમેર્યું કે મારો અને મારી પત્નીનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગોને પગભર કરવાનો હોય, અમે આ વસ્તુઓના વેચાણ માટે દિવ્યાંગોને જ પસંદ કર્યા છે। હાલમાં તેઓ 150 જેટલા દિવ્યાંગોને પોતાનો માલ હોલસેલ વેચે છે, જેથી તેઓ આગળ આ માલનું વેચાણ કરી નફો મેળવી રોજગારી કમાઈ શકે। આ સાથે તેઓ 20 જેટલી વિધવા બહેનોને પણ વેચાણ માટે પોતાનો માલ આપે છે। તેમની બનાવેલી વસ્તુઓ જેવી કે સાબુ પાવડર, વોશિંગ મશીન પાવડર, લિક્વિડ ડિશવોશ, ટાઇલ્સ ક્લીનર, ફ્લોરિંગ ક્લીનર બનાવે છે, તેવા દિવ્યાંગજન થકી જ તેમના માલનું વેચાણ કરે છે। દિવ્યાંગ ભાઈ બહેનને ઘરે જ ઇકોવાન થકી માલ સમાન પહોંચાડી વેચાણમાં મદદ કરે છે। જગદીશભાઈના પત્ની ચેતનાબેન જણાવે છે કે તેમનો ટાર્ગેટ 1000 જેટલા દિવ્યાંગોને રોજગારી આપવાનો છે। આ સાથે તેઓ 11 જેટલી ઇકોવાનનું વિતરણ કરવા માંગે છે, જેના થકી દિવ્યાંગ ઇકોવાન ચલાવી માલ સમાન વેચી અને રોજગારી મેળવી શકે। તેમના પતિ અને તેમણે 2 દિવ્યાંગોને 2 વાન અર્પણ કરી છે। જગદીશભાઈ દ્વારા ઉત્પાદન સામાનનું વેચાણ કરતા દિવ્યાંગ ઈશ્વરભાઈ જણાવે છે કે એક અકસ્માતમાં પોતાનો એક હાથ ગુમાવ્યા પછી પોતે પરિવાર પર બોજ હોવાનું માનતા અને મરવાના વિચાર કરતા, પરંતુ તેઓમાં જગદીશભાઈ સાથે પરિચય થયો અને તેમના નવા જીવનની શરૂઆત થઈ। જગદીશભાઈએ 1 ઇકો આપી છે, જેથી ગામડે ગામડે જઈ તેઓ અન્ય 1 દિવ્યાંગ સાબુ સહિત 12 જેટલી વસ્તુઓનું વેચાણ કરી આજે મહિને 7-8 હજાર કમાઈએ છીએ। જગદીશભાઈ અને ચેતનાબેનને 2 સંતાનો છે, 1 દીકરી અને 1 દીકરો છે। બંને સંપૂર્ણ સ્વસ્થ છે, જેથી તેઓ પણ તેમના કામમાં મદદરૂપ બને છે। ક્યારેક ગાડીમાં સામાન ચડાવવા માટે કોઈની મદદની જરૂર હોય ત્યારે તેમના સંતાનો અને પરિવાર તેમની મદદે આવે છે। તેમને ક્યારેય દિવ્યાંગ હોવાનો અનુભવ થવા દેતા નથી। તેમના પરિવારની મદદ થકી દિવ્યાંગતા ભૂલાવી ચૂક્યા છે, પરંતુ જેમને જરૂર છે તેમની તેઓ મદદ કરી પગભર કરવા માંગે છે। સમાજમાં દિવ્યાંગતાની દિવ્યતા પ્રસરાવવા પોતાનાથી બનતા પ્રયત્નો થકી ફૂલ નહીં તો ફૂલની પાંખડી તેઓ અર્પણ કરી રહ્યા છે। જીલ રાવળ, ZSTV, સાબરકાંઠા। કમાલિયા કંપા છે, અમારે મારો જ્યારે લગ્ન કર્યા ત્યારે અમે બંને જણ અપંગ જ છીએ એમ, અને એનું કારણ હતું કે અપંગ છીએ એટલે એકબીજાની ફિલિંગ્સને સમજી શકીએ। પછી અમે લગ્ન કર્યા ને પછી આવી રીતે દિવ્યાંગો માટેનું અમે જે કામ ચાલુ કર્યું એમાં ફક્ત ને ફક્ત અમે દિવ્યાંગો માટે જ કર્યું એમ, કે જે તકલીફ અમને પડી એ બીજા દિવ્યાંગને ના પડે એમ। અને અત્યારે અમે બંને જણ જોડે જ કામ કરીએ છીએ એમ, હું કંઈ એકાઉન્ટ સંભાળું તો એ આ કરે, ત્યારે દિવ્યાંગો જોડે જવાનું, ગમે તે પરિસ્થિતિમાં અમે જોડે ને જોડે કામ કરીએ છીએ। અને મારે 2 બાળકો છે, એક બેબી છે અને એક બાબો છે, અને એમનો બી અમને પૂરેપૂરો સપોર્ટ છે અને પૂરા કુટુંબનો બી સપોર્ટ છે, અને એ બંને બાળકો એકદમ સક્ષમ છે અને અમને પૂરેપૂરી મદદ કરે છે। અમે આ ઊભું કર્યું તો એમાં એમનો ફાળો ખૂબ જ મોટો હતો, અને મારા સાસુ સસરા આખા પરિવારનો અમને ખૂબ સપોર્ટ છે।